અને આનંદ જ કરવાનો છે, મારી હગાઈ નો જ થતી. બોલો આટલું એટલું બોલું તોય બોલો. પછી એક ભાઈ મને કીધું, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. એ ગામમાં હું છોકરી જોવા ગયો, ખાટલા આવી રીતે, છોકરી બેઠેલી વાહોદન, એની મમ્મી બાજુ મોઢું, વાહો અમારી બાજુ. ઓલો ભાઈ મને કે જો આ કન્યા. મેં કીધું ગમ્યું? ઓલો ભાઈ કે મોઢું નથી જોયું તોય. મેં કીધું વાહો છે, મોઢું હોય જ ને. પછી છોકરીના પપ્પા એ વાત કરી, એ કે આ છોકરાને તમારી છોકરીને જોવા લાવ્યા છે. છોકરીને પપ્પા કે અમારી દીકરીની બીજે વાત હાલે છે, પછી તમને હમાસાર દેશું. મેં ઓલા ભાઈને કીધું હમાસાર હજી ક્યારે આવ્યા નથી, નીકળવી. 10 દી થયા ને ત્યાં એક બીજો ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી. તો ઈ ગામમાં હું છોકરી જોવા ગયો, ડેલાની બારી ખોલીને ડેલાની અંદર પગ દીધો ને તો છોકરી ઠામડા ધોતી, બટકી એવી, ધોળિયા ટીરિયા જેટલી છોકરી છે, કોલસો ઈ નો હળવી મને, હાવ બટક્યું આમ બતક જેવી. ઓલો ભાઈ મને કે જો કન્યા. હું તો ભગવાનને પ્રાર્થના કરું, હે ઈશ્વર આવું ભાગ્યમાં છે. મેં કીધું ગમી. ના ના ભરતભાઈ, ભલે આ જોખ સાંભળે પછી જોવામાં ધ્યાન આપશે. હા બધું બધું અત્યારે વિજ્ઞાન જેવું હોય. પણ મેં કીધું ગમી. પછી છોકરીના પપ્પા મને જે ભાઈ લઈ ગયા હતા એને વાત કરી કે આપણે વાત થઈ હતી ને કે આ છોકરાને જોવા લાવ્યો છું. છોકરીને પપ્પા કે અમારી દીકરીની કાલે જ હગાઈ થઈ. એટલે મેં કીધું તોય જોવા લાવો છો? તો કે આ ફોન નહોતા ને વખતે તો. પછી હું ઘરે આવ્યો ને કંટાળ્યો. 10 દી થયા ને ત્યાં એક ભાઈ મળ્યો, મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું. મેં કીધું જાવી, પણ મને કે પગે સેજ ખામી છે. તો મેં કીધું સેજ ખામી હોય તો હાલ છે, મારે કાં રેસના ઘોડામાં દોડાવી છે. ઈ ગામમાં હું છોકરી જોવા ગયો, આવી રીતે ખાટલા, સેજ ખામી. એ સા લઈને આવી, કઈ રીતે ખબર? સહેજ ખામી વાળી, આના હાથમાં અડાળી, એના હાથમાં કીટલી, અને આવી રીતે આવી. જોઈજો, ધ્યાન રાખજો. હું તો ખાટલામાં આડો થાવ. મેં કીધું આ સા ઢોળવાની. અને મિત્ર હકીકત, આપણે હગાઈ જોવા જઈએ ને એટલે શરમ બહુ લાગે. આવતા તો મેં ધ્યાન જ નહોતી કરી. સા દઈને ગઈ ને પછી જોયું તો એક ફલાંગ ભરે ને તો સાર તો વળ ખાતી હતી. મારો ભાઈ અરે મને કે આ બહુ લૂલી છે કે છે ને, સેજ ખામી, આ સેજ હાજી છે. ઈ છતાંય મને કે તને જે લાગે ઈ. મેં કીધું દે હોની નોટ. ગમી. એ હજી જોવા નથી આવ્યા. ઓલા માસી કે થઈ ગયું છે, બધાનું થઈ ગયું છે. એ કે થયું છે કે નહીં? થઈ ગયું છે. બિચારા ઉપાધિ કરે કે આવો છોકરો છે, ડાયો થયું છે કે નહીં થયું હોય. હવે તો માસી થઈ ગયું છે. 10 દી પહેલા જ મેં કીધું બેટા આરસી પાણી પાને. તકે ભાઈને કહ્યું ને. મેં કીધું દર્શીલ પાણી પાન. તકે મારી મમ્મીને કહ્યું ને. મેં કીધું પાણી પાન. તકે છોકરા નો ચિંતા હાથે પી લેવાય. મને આરું ફરતો ગામડે. બોલો, પણ એકમાં મારે ના પાડવી પડી. એ કન્યા કેવી છે? આવામાં તું રાજી થઈને ના પાડતો. બોલો, एक में मारे ना पड़ू आओ आओ तारू मांगू आव ए रूप रूप नु अंबार हेड़ा हेड़ा मानवी पड़तो ने बाप ना ना डायो छोकरो अन आ आ जे गोर करे ने थोड़ो भागशाली कई देता शीखशु ने एटले आगळ थीने आवशे। एटले मने ओलो भाई के तू एम के ने ओके एटले 15 दी मां सांडला 15 दी मां लगन हगाई करवा वालों हजड़ मिलो मैं से हजड़ आज मैंने क्या तू एम कही दे ओके एटले पाकू हूँ तो इनसेट बिनसेट करीने कोकना बूट कोकनी घड़ियाळ ताले थईने गयो मैं कीधुं मेल आवी जाशे। पछी छोकरी चा लईने आवी चा पाणी पीधा पछी भाई मने के छोकरी हारे वातचीत करवी होय तो वातचीत कर तू एम कही दे ओके एटले हगाई पाकी। तो हूँ मावो खातो मैंने कहीं बातचीत करी बातचीत कर ले मैं कहीं मावो खाव छूँ तो अत्यारे कही दी लगन पीछे दखा न थाय। तो हूँ मावो सोलतो सोलतो गयो तो छोकरी मन के बे कटका आप हूँ तो मूंझाई गयो। तो मैं बोले दलील करी मैं कीधु घाटो सूनो से मोढू फाटशे मन के विमल होय विमल आप पण ओय पटेल नी दीकरी ने जोवा नतो गयो साहेब गोधरा बाजू गयो तो मारो पटेल नी दीकरी आवू न खायो। बाकी नो आमा तिरुपति कोण गयो साहेब तिरुपति हाँ गया छो बीजू कोई गयो साहेब बस जेटला जेटला आज पहलो दाखलो आ छोकरो एम गयो पण हकीकत हूँ गयो तो भरत भाई तिरुपति 250 रूपया टिकट दई 12 कलाके दर्शन नो वारो आयो 12 कलाके 250 टिकट दी थी 12 कलाके वारो आयो तो हजू आम करतो भगवान ने आम ता तो 4-5 ना उभेला गुन्ना उन्नु मलना उन्नु कलना मैं धक्को मारी दीधो मने मैं के ऊभी नो तो रे मारे फूं लेवा गयो ई मन नहीं खबर पड़ी। पछी मैं कीधुं आमां नो मजा आवी थयु और टकाम देन देवी तो टको करावी तो मारो भतरीजो आवतो तो मैं के हांख्यो का कर्यो मन के हांख्यो नहीं हजायो अडाड़ी दीधो उतावल में लोई लोहाण थी लोई पर तिरुपति थाय छे वो। पछी मने सूरत वालो मळ्यो मन के घनश्याम भाई धोती 4 रस्ता वया जायजो गेस्ट हाउस सस्ता छे। तो हूँ ना गयो ने तो रिक्शा वाला उभेलो तो आपणी बाजुनो होय नहीं मान मान हिंदी बोल्यो एटलुं मान मान मैं कीधुं धोती 4 रस्ता जाने का है कुन्ना कुन्नु मल्ला कुन्ना मैं कीधु धोती सारा था के कुन्ना कुम मल्ला मैं कीधु बट को भल्ले बनवा एक कलाक में हूँ बोलो ने कहीं समझो ज नहीं। पछी एने लूंगी पहरी थी साहब लूंगी मैं के कुन्ना कुन्नु कुन्ना ना मैंने के कुन्ना ना मैं नाद ना तारू बाप पण हकीकत गुजरात छोड़वी एटले मजा नहीं साहेब। हमने बॉम्बे में मारो कार्यक्रम होतो 1.5 महीनो थयो अमारो कार्यक्रम 9 वागे हतो अमे 6 वागे पहोंची गया था 6 वागे जू सोपटी गया मैं कीधुं 2-3 कलाक काढवी क्या जू सोपटी बॉम्बे ने बैठो ना तो फेमिली फरवा आवे एम नाना नाना छोकरा शेष छोकरो आगू गयो तो मम्मी केवुं बोले जो बेटा ना नहीं जेवाय दिक्का जो गाड़ी आई जाए दिक्का ना नहीं जेवाय मार दिक्को जो बेटा गाड़ी आवे ऊ थाय मैं कीधा बेन बोले राखे थारू एवं मीठू बोलता। पछी कार्यक्रम पूरो थयो पछी सूरत आव्यो सूरत वरासन चौपाटी में गयो नाय फेमिली फरवा आवे नाय नाना नाना छोकरा शेष छोकरो आगू गयो तो बाय मु के हाय मार तारो बाप को गाड़ी चढ़ावी दे छे। आओ आओ त्यारे मने जो कि आपणे सौराष्ट्र बाजू हाले आवी छी अरे एनी का करो हूँ रहू ना आवजो तिरुमाला में साहेब मारी बाजूनी विंग में एक छोकरो 11 वागे दिवसे आठाना गळी गयो अने एक हामीनी बिल्डिंग में 2 महीने थी एक बेन पहला वेला रूम लईने वेला एने करे सिटी ने अंदर गया ज नथी पहला वेला आव्या अने अमारी बाजूनो जे छोकरो आठाना गळी गयो ने 11 वागे तो एक काय बोलीत नाही तर बीजे के हूं मंजूर आटला नहीं जा लेता आओ दिनेश भाई आओ भाई भाई मने आज बहुत मजा आई साहब मित्रों से साहब अन आवामा प्रोग्राम कराए भाई के ना गूंगा काटे में करूं हूं आम जैन हाथ में कालो न थियो पास आमा ले ले पण मजा छे घड़ेक आनंद करावो पशु भजन बाजू जावू छे घाट ने ई बीजा राउंड में ए घाट नो मारे हीरा में हूँ बेहतो तो पण ई बीजा राउंड में कहीं बहुत लांबू छे ने એટલે વાત ક્યાં જતી ઈ ભૂલવા દીધો એટલે બેન ને રજૂ કરવા કે લાલુભાઈ ને હેલ્પર ઘોર કરો તો હજી દા તો મારું સેમ્પલ આવો દાદા ઘાંકો હાંકો ને તો હાલવા દે આ તો છે હા એ તો ઓળખું ઓળખું બાપુ જોરદાર તાળીઓ દાદાને વધાવો જો આટલી ઉંમરે ઘોર કરે ને બાપ આપ્યું હોય તો આપતા જાજો એ ઉડી જણ નાખતા જાજો મજા છે સાહેબ એટલે મારું કહેવાનું એટલે બે બેનું ત્રણ બેનું ચાર બેનું ત્યાં તો પાંચમાં કે હું જ એમને એમ કરતા કે મારો છોકરો આટો લગી ગયેલો પપ્પા ફોલે લીધું પડતા એવા કારખાને બે એમ કરીને 10 બેનું 11 વાગે તો ભાઈ કોઈ હોય જ નહીં ત્યાં ઓલા 2 મહિને થયા હતા ને એ બેન ઉતર્યા એ આવીને કહું હું છે બેન એ કે મારો છોકરો આટાલા ગળી ગયો હવે શું કરવું તો એ બેન કે જાવે દો ને આઠાનાનો અત્યારે આવે હું અરે ગળી ગયો છે કીધું એટલે હસન બોલે બેન ને ગીત હા ભાણી છે ને અને અરે મજા આવે આટલામાં બોલી લે ને ભાણી આપણું ઘર એટલે ભાણીને જ રજૂ કર્યું એ સાલ આવજો શા છે ને અમારી માટે કલાકાર માટે હા તમે પી લો બાપુ પીલી હવે પીવો તો હું થોડુંક બે જોક કહી દઉં શા અમારી માટે કુળદેવી અને ગાંઠિયા હુરાપુરા રાતે 2 વાગ્યા પછી ઈદ મળે છે ભરતભાઈ આપણે સૌરાષ્ટ્ર આ બાજુ તો વાંધો નહીં અમદાવાદ મારો કાર્યક્રમ હતો ને ત્યાં તો કાર્યક્રમ પૂરો થયો તો એક બેન આવ્યા અમદાવાદ એ કે સરસ બોલો છો ઘનશ્યામભાઈ તમારું કયું ગામ મેં કીધું કાઠિયાવાડ મને કે બહુ સરસ છે એ કે હામાં એપાર્ટમેન્ટમાં રહું છું ચા પીવા હાલો હું તો રાજી થઈ ગયો ચા તો અમારું કુળદેવી તો ગયો ને તો પહેલો માળ બીજો માળ ત્રીજો માળ ચોથા માળે ગયો તો હાંફી ગયો મને કે અહીં બેસો જઈને પછી બેન કે બોલો ચા પીવી છે કે દૂધ મેં કીધું ચા બનાવું મને કે આખી બનાવું કે અડધી મેં કીધું અડધી બનાવું મને કે ગળી બનાવું કે મોળી મેં કીધું મોળી બનાવો મને કે કપમાં દઉં કે રકાબીમાં મેં કીધું રકાબીમાં દઉં મને કે ટીલમાં દઉં કાસમાં મેં કીધું બેન રહેવા દો સા નથી પીવી મને કે હવે ગમે તારા આવો ને તો જમ્યા વગર ન જતા મેં કીધું તારો દીકરો આવ્યો આવે સામાં એટલું પૂછે જમવામાં આવો કાકા કાકા ઘોર બહુ કર્યો એમને એક ફેર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ ભાઈ ભાઈ હા ના 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 એ ગૌશાળાની અંદર દાન કરવું અનેક છે પછી તો નાથી અમે ઉતરી ગયા અને હોટલે ગયા હોટલવાળાને મેં કીધું 2 સ્પેશિયલ ચા બનાવીને આદુ નાખજે ગળા દબાઈ ગયા છે તે અડધી કલાક એ ચા લઈને આવ્યો મેં કહેલા 2 ચામાં આટલી બધી વાર લાગે મને કે તમે આદુનું કીધું હતું ને પણ મેં કીધું આદુનું કીધું તો આટલી વાર લાગે મને કે હાણસી નહોતી ને એટલે સાવીને નાખ્યું હતું